વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના વિષયમાં શરીરની ઓળખ વિશે વાત કરીશું આપણે શરીરના દરેક અંગોનો ઉપયોગ કરીએ છીએ ને આપણા શરીરના કયા કયા અંગો છે આપ સૌને બી ખબર છે તો આપણા શરીરના અંગો છે આંખ કાન નાક હોઠ હાથ પગ જીભ એ બધા આપણા શરીરના બધા અંગો છે જેનો આપણે શરીરના અંગોનો આપણે રોજ રોજ ઉપયોગ કરીએ છીએ આપણે શરીરના અંગોનું ખૂબ જ મહત્વ છે જો આપણી આંખ આંખ કેટલી છે આપણને બે આંખ છે ને આપણી તો આંખ શું કામ કરે આંખ આપણું જોવાનું કામ કરે બરાબર છે ને તો આંખ જોવાનું કામ કરે છે આપણે ટીવી મોબાઈલ અથવા કોઈ વસ્તુ જોવી હોય તો આપણે આંખનો ઉપયોગ કરીએ છીએ જો આપણી આંખ ના હોય તો આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ એટલે આંખ આપણી ખૂબ જ જરૂરી છે જો આંખમાં કાળજી રાખવાની આંખની આપણે પણ આંખને આપણે ઠંડા પાણીથી ધોવી જોઈએ આપણા ગંદા હાથે આંખ મસળવી જોઈએ નહીં એટલે આપણે આંખમાં કોઈ અણીદાર વસ્તુ ના વાગે એની પણ કાળજી આપણે રાખવી જોઈએ ચાલો હવે આપણે બીજી ઇન્દ્રિય વિશે વાત કરીએ તો આપણા કાન આપણા બે કાન છે કાન શું કામ કરે દૂરથી રેડિયો વાગતો હોય કે મોબાઈલ વાગતો હોય તો આપણે શેના દ્વારા સાંભળીએ કાન દ્વારા સાંભળીએ ને તો કાન સાંભળવાનું કામ કરે છે બરાબર છે ને આપણે કાનથી વસ્તુનો અવાજ સાંભળી શકીએ છીએ એટલે કાનને પણ આપણે સ્વચ્છ રાખવા જોઈએ કાનમાં આપણે રૂ લગાડીને સરેથી મેલ સાફ કરવો જોઈએ કાનમાં અણીદાર વસ્તુ નાખીને આપણે મેલ સાફ કરવો જોઈએ નહીં એટલે કાનની પણ આપણે નિયમિત ચોખ્ખાઈ રાખવી જોઈએ ત્યાર પછી આપણે છે આપણું નાક નાક આપણું એક જ છે નાક શ્વાસ લેવાનું કામ કરે નાક આપણું સૂંઘવાનું પણ કામ કરે કોઈ વસ્તુને સરસ સુગંધ આવતી હોય તો આપણે નાક દ્વારા સૂંઘી શકીએ છીએ અને કોઈ ખરાબ વાસ આવે તો પણ આપણે નાકથી સૂંઘી શકીએ છીએ એટલે નાક આપણું સૂંઘવાનું કામ કરે છે ચાલો ત્યાર પછી આવશે આપણી જીભ જીભ એ શું કામ કરે તો જીભ સ્વાદ પારખવાનું આપણે ગળ્યું ખાટું મીઠું તીખું વસ્તુ ખાઈએ છીએ ને તો આપણે જીભથી સ્વાદ પારખીએ છીએ આપણે મરચું ખાઈએ તો કેવું કે તીખું લાગ્યું એ આપણે જીભથી સ્વાદ પારખીએ છીએ ને ગળી વસ્તુ પણ આપણે જીભથી પારખીએ છીએ અથવા જોઈને પણ પારખી શકાય પણ જીભ આપણી સ્વાદ પારખવાનું કામ કરે આપણે દવા પીએ તો દવા આપણને કડવી લાગે છે એ પણ આપણે જીભથી સ્વાદ પારખી શકીએ છીએ એટલે જીભ આપણું સ્વાદ પારખવાનું કામ કરે છે ત્યાર પછી આવે છે આપણા હાથ આપણા બે હાથ છે હાથમાં આપણી આંગળીઓ પણ આપી છે બરાબર છે ને તો હાથ આપણું શું કામ કરે આપણો હાથ લેસન કરવાનું કામ કરે તાળી પાડવાનું કામ કરે આપણે કોઈ વસ્તુ પકડવી હોય કોઈ જગ્યાએ મૂકવી હોય તો આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણા બધા જ કામમાં આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ હાથને પણ આપણે સ્વચ્છ રાખવા જોઈએ બહારથી રમીને તમે આવો તો ગંદા હાથ પહેલાં આપણે સાબુથી ધોવા જોઈએ પછી આપણે હાથનો હાથ વડે આપણે જમવું જોઈએ અને હા આપણા જે નખ હોય છે એ નખમાં પણ ખૂબ મોટા હોય તો મેલ સાફ ભરાઈ જાય છે તો આપણે પણ નખને નિયમિત કાપવા જોઈએ જો આપણે ગંદા હાથે એવા મેલવાળા હાથે જમીએ તો આપણને પેટના રોગો પણ થાય છે આપણે બીમાર પડી શકીએ છીએ એટલે આપણે હાથની પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ હવે ત્યાર પછી આવે છે પગ પગ તો આપણું ચાલવાનું કામ કરે કૂદવાનું કામ કરે અરે સાયકલ પણ આપણે પગથી ચલાવીએ બરાબર છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો પણ આપણે પગ વડે ચાલીને જઈએ ઠેકડા મારવાની કૂદવાની પણ આપણને પગ વડે મજા આવે ને દોડતા કૂદવાની પણ મજા આવે એટલે પગ આપણું ચાલવાનું કામ કરે છે ત્યાર પછી આપણા દાંત દાંત આપણું શું કામ કરે આપણે જે વસ્તુ મોઢામાં મૂકીને ચાલીએ છીએ તો એ દાંતે ખોરાકને ચાવવાનું કામ કરે છે એટલે દાંત ખોરાક ચાવવાનું કામ કરે છે ત્યાર પછી આપણી આ ગરદન ગરદન આપણને જે આપી છે કે આપણે આમ બાજુ ડાબી બાજુ જમણી બાજુ જોવા માટે એટલે આપણે ગરદન ફેરવીએ તો આપણે આજુબાજુની વસ્તુઓ જોઈ શકીએ છીએ તો બાળ મિત્રો આપણા શરીરના બધા જ અંગો આપણને ખૂબ જ ઉપયોગી છે